ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળેલી સફળતા બાદ હવે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીની જોમ અને જુસ્સા સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે। વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। પક્ષને મજબૂત બનાવી ઉમેદવારો અને કાર્યકરો સાથે સંકલન અને મીટિંગોનો દોર શરૂ કરી દેવાયો છે। ભરૂચ જિલ્લાની બેઠક રાજપૂત છાત્રાલય ખાતે મળી હતી, જેમાં ગુજરાત પ્રદેશ સહપ્રભારી રાજેશ શર્મા, સંગઠન મંત્રી રામભાઈ ધડુક, સહ સંગઠન મંત્રી હરેશ જોગરાણા સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટીને સ્થાપિત કરી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને શાસનમાં લાવવી છે, એ લાવવાના પ્રયત્ન હું કરીશ અને હું 10 વર્ષનું વિઝન લઈને રાજકીય પાર્ટીમાં જોડાયો હતો અને એટલા જ માટે મારી જે ટેગ લઈને આ હું લડીશની હતી એ મારો સંકલ્પ હતો અને એ સંકલ્પમાં તમે જોવો છો કે હું 16 ની અંદર જોડાયો, 17માં ઇલેક્શન લડ્યો, આજે 3 વર્ષની અંદર સુરતની અંદર તો બેઝ બનાવ્યો છે પ્રભારી તરીકે, પણ 2022 ની અંદર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે મારો વ્યક્તિગત સંકલ્પ પૂરો થશે કે હું જે વિઝનથી જોડાયો હતો એ વિઝન મેં પૂરું કરી દીધું। અમે સભી એક્ટિવ હૈ, જ્યાદાતર સૂચના આપ લોકો સોશિયલ મીડિયા સે મિલ જાતી હૈ, લેકિન 2-4 કુછ એસે કામ બતાઉંગા મેં આપ લોગો। દિલ્હી મેં બિજલી 200 યુનિટ તક મુફ્ત હૈ और दिल्ली के लगभग 75 लाख लोगों को बिजली मुफ्त मिलती है, उनका बिजली का बिल आता है जीरो, आता है जीरो, मीटर का रेंट भी नहीं आता। लेकिन अगर यहाँ हम बिजली यूज भी नहीं करेंगे तब भी कितने रुपए मीटर का रेंट आएगा, मीटर रेंट कितना है, 300 रुपये आएगा। लेकिन 200 यूनिट अगर हम फ्री कर देंगे गुजरात में तो आज ही गुजरात का बिजली का बिल जीरो। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।